page number 58, dakla number and થોડો અલગ દાખલો છે, ધ્યાનથી સમજશો તો આવડી જશે, બાકી પછી ગમે એટલી વાર સમજો ખબર નહીં પડે. કઈ રીતે શું આવ્યું એ ધ્યાનથી સમજજો. વ્યારાની ચૌધરી એગ્રો કંપનીએ 5 લાખ ઇક્વિટી શેર, 5 લાખ ને કહેવાય શેરની સંખ્યા, દરેક રૂપિયા 10 લેખે બહાર પાડ્યા. અરજી વખતે બોલો કેટલા છે? 3. મંજૂરી વખતે? 4. પ્રથમ હપ્તો? 3. પ્રથમ અને આખરી ભેગો આપેલો છે? 3. પ્રથમ અને આખરી હપ્તો? 3. ટોટલ કેટલા થશે? 10 રૂપિયા. આગળ કંપનીને જાહેર જનતા પાસેથી 5,70,000 શેર માટે અરજી મળી. પહેલા વાંચો, મંગાવી કેટલી, મળી કેટલી, ઓછી કે વધુ? વધારાની અરજીને નામંજૂર કરીને નાણા કયા ખાતે? 5.75 માંથી આપણી શેર મૂડી ખાતે કેટલી લઈ જવાય? 5. હવે ખાસ અગત્યનું છે, વિરલ કે જેણે 2000 શેરની અરજી કરી હતી, એણે અરજી વખતે 10 રૂપિયા પૂરેપૂરી રકમ મોકલી આપી. અન્ડરલાઈન કરો, અરજી વખતે 10 રૂપિયા લેખે પૂરેપૂરી રકમ. અરજી વખતે ખરેખર આપવાના કેટલા હતા? 3. મંજૂરી ના બોલો તો કેટલા છે? 4. પ્રથમ અને આખરી ના? 9. ટોટલ 10. અરજી વખતે કોઈ પણ વ્યક્તિએ ખરેખર આપવાના કેટલા હોય? રૂપિયા 3. પણ આ શેર હોલ્ડર વિરલ છે, એની પાસે કેટલા શેર છે? 2000. એને કેટલા ચૂકવીએ આપ્યા? 10. એટલે એને ઓછા આપ્યા કે વધુ આપ્યા? કોઈ કહી શકશે કેટલા વધુ આપ્યા? 7. કેટલા વધુ આપ્યા? એ કઈ રીતે ખબર પડી? 3 તો ખરેખર એને આપવાના જ હતા, વધારાના 7 આપી દીધા, કારણ કે ટોટલ એને કેટલા આપ્યા? 10. તો અરજી વખતે આ 7 રૂપિયા વધારે મળશે કે ઓછા મળશે? વધારે. તો અરજીની રકમમાં એ પ્લસ કરાય કે માઇનસ? સમજાણું? એ 7 રૂપિયા વધારે મળ્યા એ કોના કોના વધારે મળ્યા? મંજૂરીના અને પ્રથમ હપ્તા અથવા તો આખરી. એ સમજાણું કે ન સમજાણું? તો અહીંયા હું લખીશ વત્તા 2000 × 4 અને વત્તા 2000 × 4 અરજી વખતે કેટલા આપવાના હતા? આ વિરલ નામનો શેર હોલ્ડર છે, કેટલા આપી દીધા? 10. ખરેખર એને આપવાના કેટલા હતા? સમજાણું કે ન સમજાણું? એ લખી આપણે 4 રૂપિયા ને કહેવાય અગાઉથી મળેલ મંજૂરી, અને આને કહેવાય અગાઉથી મળે હપ્તો. ખબર પડી? ખાલી કોને આપવાના હતા? મંજૂરી ને આખરી હપ્તાના એડવાન્સમાં મળી ગયા, એડવાન્સમાં મળી ગયા એટલે એને શું કહેવાય? અગાઉથી મળે. હવે બીજું ધ્યાનથી સમજજો, આ 2000 શેર ધરાવનાર વિરલે
4 અને 3 એડવાન્સ માં આપી દીધા, તો હવે ખરેખર મંજૂરીના પૈસા આપણે મળશે ત્યારે આ વ્યક્તિ ફરી વખત પૈસા આપે? ના. તો ત્યારે એટલા પૈસા ઓછા મળશે કે વધુ મળશે? ઓછા. સમજાણું કઈ કહું છું એ, અને 4 અને 3 એડવાન્સ માં આપી દીધા, પછી જ્યારે ખરેખર આપવાના છે ત્યારે ફરીવાર આપશે? ના. ત્યારે એટલા ઓછા આપશે ને? તો ત્યારે બંનેમાંથી શું કર દેવાય? ફાયદા. અહીંયા લખાશે 2000 ગુણ્યા 4. 4 છે. અહીંયા માઈનસ બોલો શું કરવાના? 2000 ગુણ્યા 3. આ બોલો શું છે? અગાઉની મળેલ મંજૂરી. આ સમજાણું કે ન સમજાણું? આ બે શું કામ બાદ કર્યા? પહેલા મળી ગયા તો પાછા ફરી વખત મળશે? સમજાણું ને? આગળ પછી આપવામાં આવેલું છે વિરલ, પછી કંપનીએ તેના બધા શેર મંજૂર રાખ્યા. યજ્ઞેશ એના કેટલા શેર હતા? 2500 શેર મંજૂર કરવામાં હતા. તેણે મંજૂરી સમયે, અન્ડરલાઈન કરો, મંજૂરી સમયે પ્રથમ અને આખરી હપ્તાની રકમ મોકલી આપી. કયા સમયે કોની રકમ મોકલી? ખરેખર મંજૂરી વખતે આપવાના કેટલા હતા? એને એ તો આપ્યા જ ને, વધારાના કોને આપ્યા? એટલે કેટલા? ઓછા આપ્યા કે વધારે? પ્લસ કે માઇનસ? કેટલા શેર ઉપર? ગુણ્યા 3 શું કામ કરે ખબર પડી? આને બોલો શું કહેવાશે? સમજાણ? તો આખરી હપ્તા વખતે ફરીથી મંગાવીએ ત્યારે આપે કે નહીં આપે? શું કામ આપી દીધો કઈ ફરીથી આપશે નહીં? તો અહીંયા શું કરીશું? શું કામ માઇનસ? અગાઉથી મળેલો છે. ખબર પડી કે ન પડી? પહેલા તમને એમ કીધું કે એક શેર હોલ્ડર વિરલ હતો, વિરલના કેટલા શેર હતા? 2000. એણે અરજી વખતે પૂરેપૂરી રકમ મોકલી આપી? પૂરેપૂરી રકમ એટલે શું? એણે અરજી વખતે ખરેખર આપવાના કેટલા હતા? એણે આપી કેટલા દીધા? 3 આપવાના હતા, એણે આપી કેટલા દીધા? ઓછા આપ્યા કે વધારે? 7 વધારે આપ્યા. તો એ 7 પ્લસ કરી દીધા. તો એ મંજૂરી ના આખરી હપ્તા વખતે બીજી વખત આપશે? એ બે માં નેમ કરી દીધા. પછી બીજો કોણ છે? યજ્ઞેશ. એના કેટલા શેર છે? એને મંજૂરી વખતે કોના પૈસા આપી દીધા? તો મંજૂરી વખતે 3 રૂપિયા શું કરી દેવાના? પ્લસ. અને આખરી હપ્તા વખતે શું કરી દેવાના? ટાઇટલ બોલો શું લખાશે? કંપનીનું નામ વ્યારાની ચૌધરી એગ્રો. તો ટાઇટલ લખીશું ચૌધરી એગ્રો લિમિટેડના ચોપડે આમનો. પહેલી આમનો આપણે રકમ નહીં લખીએ કારણ કે પ્લસ કરવાના છે. નંબર 1 પહેલી આમનો બોલો શ્રેણી થાય અરજીના નાણા નાણા મળે એટલે બેંક ખાતું ઉધાર. બેંક ખાતે ઉધાર. 2 ઇક્વિટી શેર. અત્યાર સુધી આમાં આપણે કેટલા લખતા? 5,75,000 ગુણ્યા અરજીના કેટલા? આ વખતે 5,75,000 ગુણ્યા 3 એટલા તો મળશે. બીજા વધારા નહીં મળશે ને? બીજા વધારે એના કેટલા? 2,000 × 4 અને 2,000 × 3. તો પહેલા મને ગણતરી આપો. 5,75×3 17,35. પછી 2,000 × 4 એટલે? અને 2,000 × 3. 17,45,000. કઈ રીતે હવે ખબર પડી? રકમ પછી લખું છું. નંબર 2
અરજી ઉતારશે તો અરજી અરજી જમાશે તો અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી વધારાની અરજી તે પછી અહીંયા જે રકમ પ્લસ છે ને એને આમ નોંધમાં શું કરવાની અને માઇનસ છે ને પ્લસ રકમ છે આમ નોંધમાં શું થશે માઇનસ છે પ્લસ છે કે માઇનસ બે જમા થશે ચલો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર વધારાની અરજી કયા ખાતે બેંક ખાતે અત્યાર સુધી આટલી જ લખતા ને અહીંયા વધારાની બે વસ્તુ જમા થશે બોલો તે અગાઉથી મળેલ અને હજી તે અગાઉથી મળેલ કોઈ કહેશે શેર મૂડી ખાતે કૌંસમાં કેટલા લખવાના કેટલા શેર ઉપર ગણતરી કરવાની 5.75 કેટલા વાર ગણતરી થશે 75 ના પૈસા તો કયા ખાતે સમજાયું 5 લાખ ગુણ્યા અરજીના પછી બેંક ખાતે બોલો 75,000 ગુણ્યા અગાઉથી મળેલી મંજૂરી 2,000 ગુણ્યા અગાઉથી મળેલ હપ્તો 2,000 ગુણ્યા પહેલા નો ગુણ્યા 8,000 અને 6,000 ટોટલ રકમ મેળવી લીધી હતી આપણે આ બંને માં ખબર પડી સમજ પડી બીજી આમ કોને ઉધાર કરીશ ને કોને જમા કરીશ પહેલા નાણા મંગાવવાના ને પછી નાણા નાણા મંગાવવાની હવે નાણા મળે એટલે કયું ખાતું ઉધાર થાય બેંક ખાતે બોલો તે કયા ખાતે મંજૂરી ખાતે અને તે અગાઉથી મળેલ સૌથી અધિક રકમ બોલો કઈ મંજૂરી ખાતે ઉધાર છે એટલા જમા બોલો કેટલા અગાઉથી મળેલ મંજૂરી કૌંસમાં બોલો 2,000 ગુણ્યા 4 અને અગાઉથી મળેલ હપ્તો કેટલા છે 2,500 ગુણ્યા 3 આ બંને ખબર પડી કે ન પડી 2,500 પછી માઇનસ
19,99,500 સમજાણવા નંબર ગણતરી 5,00,000 15,00,000 નાણા બોલો શું કર્યા આપણે? હવે નાણા મળે એટલે કયું ખાતું ઉધાર? બેંક ખાતે બંને રકમ પ્લસ છે કે માઇનસ? બંને રકમો કેવી છે? તો ઉધાર કરીશું અગાઉથી મળે તે હવે બોલો અગાઉથી મળે હપ્તા અહીં ગુણ્યા 3 છે, અહીં ગુણ્યા 3 2000 અને 2500 તો 4500 થયા. 13,000 પ્રશ્નાર્થ 14,600 આ કઈ રીતે આવે ખબર પડી? અગાઉથી મળેલ હપ્તો છે ઉધાર થાય, અગાઉથી મળેલ હપ્તો ઉધાર થશે. 3-3 રૂપિયા સેમ છે તો 2,000 × 3 = 6,000, 2,500 × 3 = 7,500 અલગ અલગ કરો તો પણ ચાલે, સંયુક્ત લખો તો પણ ચાલે. આ નોંધ ત્યારે જ આવડે જો આ ગણતરી તમે વ્યવસ્થિત કરેલી હોય. તો આ ગણતરી તમે વ્યવસ્થિત કરી લો ને તો આ નોંધમાં અઘરું છે. જે માઇનસ માં આવે છે એને બોલો શું કરવાના છે? ઉધાર. અને પ્લસ માં આવે છે એને સમજાણો દાખલો. Thank you.